નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 હિન્દી વિષયની અંદર નવા પાઠનો અભ્યાસ કરવાનો છે. તો એ પાઠની અંદર શું આપેલું છે એના પ્રતિબિંબ વિશે આપણે જોઈએ. તો એ પાઠ આપણે જે પાઠ આપેલો છે એ એવો છે કે કાંઈ પણ આપણા જીવનની અંદર વાત વિવાદ હોય, એટલે કે હવે આપણે લઈ લઈએ ટોપિક તો ગામ અને શહેર. તો ગામની અંદર કેવી કેવી બધી ઘટના ઘટે છે અને શહેરમાં કેવી કેવી છે, ગામની અંદર પ્રાકૃતિક વાતાવરણ જે છે એ કેવું છે અને શહેરનું જે વાતાવરણ જે છે એ કેવું છે, તો એની અંદરથી આખું વાત વિવાદ થાય એના ગામ બરાબર અને ગામડાને જે ઓપોઝિટ હશે એ કહેતા હશે કે શહેર બરાબર, જેને ગામડું પસંદ આવતું હશે એ ગામડાને લઈને આખું વાત કરતા હશે. અને બીજી બાજુ એવું થાય છે કે શહેરમાં જે રહેતા હશે એ બધા એમ કહેતા છે કે ના શહેર બરાબર. તો એવી જ આ પાઠ એવો જ એક છે અને એવું છે કે સોચ અપની અપની, પાઠનું નામ છે પાઠ 7 સોચ અપની અપની. એના આપણે બે ભાગ કરીશું. તો પહેલા ભાગની અંદર આપણે જોઈએ અને પાઠની શરૂઆત કરીશું તો કિસી વિષય કે પક્ષ ઓર વિપક્ષ મે તર્ક વિતર્ક સહિત અપને વિચારો કે અભિવ્યક્તિ હો વાત વિવાદ હૈ, એટલે કે પક્ષ અને વિપક્ષ થઈ જાય છે. જેવી રીતે આપણે રાજકારણની અંદર જોઈએ તો ભાજપ અને કોંગ્રેસ, ભાજપ વાળા કહેતા છે અમે આમ કરીશું આમ કરીશું અને કોંગ્રેસ વાળા કહેતા છે ના એ બધું ખોટું છે આમ થશે અને આમ થશે. એવી રીતે એના પરથી જ આખું વાદ અને વિવાદ થાય છે. વાદ વિવાદ મૌખિક ભાવ અભિવ્યક્તિ કા અત્યંત પ્રભાવશાળી તથા મહત્વપૂર્ણ રૂપ હોય, એટલે કે વાદ વિવાદ જે થાય છે એ લેખિત નથી હોતું, મૌખિક બોલી બોલીને જ આખા ઝઘડા જે થતા હોય છે એ બોલી બોલીને થાય છે અને એ થશે વાદ વિવાદ. વાદ વિવાદ મે કોઈ એક વિષય નિર્ધારિત કર લિયા જાતા, એટલે કે વાદ વિવાદ જ્યારે થાય છે ત્યારે કોઈ એક જ વિષય ઉપર વાદ વિવાદ જે છે થાય છે. કુછ વિદ્યાર્થી उस विषय के पक्ष में तथा कुछ भी कुछ विपक्ष में अपने अपने तर्क इकट्ठे करके कार्यक्रम के दिन श्रोताओं के सामने प्रस्तुत करते हैं. एटले के कोई आ जारे स्कूल ने अंदर शाला ने अंदर जारे विद्यार्थी एक शु कहवा से एक रमत जे छे ई रमी सकाशे, एटले के कई कई प्रवृत्ति करी सकाशे, तो थोड़ा विद्यार्थी शुं करशे એક પક્ષમાં આવશે અને થોડેક વિદ્યાર્થી બીજા પક્ષમાં આવશે અને તમને એક ટોપિક આપવામાં આવે કે આના ઉપરથી તમારે વાત વિવાદ કરવાનો છે. તો પહેલા પક્ષવાળા જે છે એ એના ટોપિક શોધીને રાખશે કે આપણે આ એક ટોપિક જે છે એના ઉપર કઈ રીતે વાત વિવાદ કરી શકશું. તો પક્ષવાળા જે છે એ શું કરશે એના ઉપરથી ટોપિક શોધીને રાખશે અને વિપક્ષવાળા જે છે એ એવી રીતે ટોપિક જે છે એ શોધીને રાખશે. એવી રીતે આપણે જે ઉપર સ્ટેજ ઉપર એવી રીતે આપણે પરફોર્મન્સ કરી શકીએ અને સાંભળવાવાળા જે છે એ સાંભળશે. એક વક્તા પક્ષને અપને વિચાર વખતે, એટલે કે કોઈ એક છોકરો ઊભો થશે અને પોતાને પોતે જે વિચાર્યું હશે આખા ગ્રુપવાળા બધા ભેગા થઈને શું કરશે, તો જે વિચારીને રાખ્યું હશે એમાંથી એક છોકરો ઊભો થઈ અને કહેશે પછી. તો દૂસરા વક્તા વિપક્ષને, એટલે કે આને જે બોલી હોય પક્ષવાળાએ બોલી હશે કાંઈ એ વિપક્ષવાળા એને ના પાડશે અને પોતાના વિચાર જે છે રજૂ કરશે. ઇસ પ્રકાર વક્તાઓ કો અપની વાત પુષ્ટિ તથા વિપક્ષ કે કથક કે ખંડન કા અવસર મિલતા હૈ, એટલે કે કઈ રીતે વાદ વિવાદ કરો એ આપણે અહીંયા જોયું. તો હવે વાદ વિવાદ કેવી રીતે કરવું, બે ટીમ પાડવામાં આવે, એક ટીમની અંદર 10 છોકરા બીજી ટીમની અંદર પણ 10 છોકરા. પછી શું કરવાનું, એક ટોપિક આપી દેવાનો કે તમારે રાજકારણી જે છે એના વિશે કદાચ સારું આપણે લઈ લઈએ કે રાજકારણી આપણું જે દેશનું રાજકારણ જે છે એના વિશે તમારે વાત વિવાદ કરવાનો છે. પક્ષ અને વિપક્ષ એને નામ આપી દેવાના કે તમે રામ અને લક્ષ્મણ, એવી રીતે બે ભાગ કરી દીધા. હવે રામવાળા જે છે એ શું કરશે, પોતે જે રાજકારણ વિશે કંઈ વિચાર્યું હશે એ બોલશે અને આ બાજુ લક્ષ્મણવાળા જે છે એ
ચિત્રની આ બાજુ પછી ચિત્ર ઉપરથી બાર વિભાગ કરવાનો. હવે અહીંયા ત્રણ પ્રશ્ન આપેલા છે. દોડો ચિત્રોને ક્યાં અંતર છે? ગાવ બીજો પ્રશ્ન છે. ગાવ તથા ડુક્કર કે જીવનને ક્યાં અંતર છે? ઓર તો કે કોણ સા રુચિકર લગતા હે? ક્યુ પછી ત્રીજો પ્રશ્ન છે. ક્યા તાલાબ પર જળ પીને કે લીએ યોગ્ય હે? યદિ નહીં તો ક્યુ? હવે આના ઉપરથી આપણે વાત ઉપર જોઈએ તો પહેલા નંબરનો પ્રશ્ન જે છે એકદમ પરફેક્ટ છે. દોડો ચિત્રમાં ક્યાં અંતર છે? તો આપણે ચિત્ર જોઈશું અને એના ઉપરથી વાદ વિવાદ કરીશું. તો પહેલા ચિત્રની અંદર શું દેખાય છે? તો નદી દેખાય છે. નદીની અંદર પક્ષી પ્રાણીઓ નાતા હોય છે. નાના નાના છોકરા મનુષ્ય ગામના માણસો જે બધા છે એ પાણીની અંદર નાતા હોય છે. પોતાના પ્રાણી જે હોય ગાય ભેંસ બધા પાણીની અંદર નાતા હોય. તળાવ જાય તળાવ છે એટલે બધા એની અંદર નાહવા આવે છે. ગામડાનું દ્રશ્ય હું રજૂઆત કરું છું. તો પછી છે બાજુમાં ઘણા બધા ઘર વૃક્ષ ટેકરીઓ પછી પાણી જતું પાણી જે છે એનામાં શું કરે છે? કુંભાર પોતાના માટીની વસ્તુઓ બનાવે છે. પછી મમ્મી પાણી સ્ત્રીઓ પાણી ભરવા માટે આવે છે. કપડાં ધોવે છે. આ બધું ગામડાનું વાતાવરણ. હવે બાજુમાં બીજું ચિત્ર દેખાય છે શહેરનું વાતાવરણ. તો શહેરનું વાતાવરણ કેવું છે એટલે કે શહેરનું ચિત્ર દેખાય છે તો આ રસ્તો છે આખો પછી ગાડીઓ જતી હોય છે. મુસાફર જે છે એ ગાડીની શું કરતા હોય છે ઇંતજાર વાટ જોતા હોય છે કે ક્યારે ગાડી આવે અને આપણે એની અંદર જઈએ. પછી મોટા મોટા બંગલા દેખાય છે અને થોડા જ્યાં ઝાડ દેખાય છે આ બધું આપણે ચિત્રમાં જોવા મળે છે. બિલ્ડિંગ્સ દેખાય છે પછી શાળા હોય કોલેજ હોય આ બધું આપણને ચિત્રમાં જોવા મળે છે. પછી શું છે તો હવે બે ચિત્ર જે છે એનામાંથી આપણે વાત વિવાદ કરવાના છે. તો ગામડું જે છે એ કેવું છે અને શહેર જે છે એ કેવું છે? તો ગામડું જે છે એની અંદર શું હોય છે? પ્રાકૃતિક વાતાવરણ જે છે એ એકદમ શુદ્ધ હોય છે અને શહેરની અંદર આ જે વાતાવરણ છે એ વાતાવરણ શુદ્ધ હોતું નથી. શું કામ? શહેરની અંદર ગાડીઓના ધુમાડા જે છે અને કંપનીઓ હોય ઉદ્યોગ હોય એના બધા ધુમાડા જે છે એ વાતાવરણમાં ફેલાય છે અને એ વાતાવરણના લીધે જ શું થાય છે? માણસોના શ્વાસમાં જાય છે અને આખું વાતાવરણ કેવું થઈ જાય છે? તો પ્રદૂષિત થઈ જાય છે. અને ગામડામાં એવું હોતું નથી. પછી ગામડાની અંદર શું હોય? પાણી જે છે એ અશુદ્ધ હોય છે. શું કામ? કે નદી તળાવમાંથી બધા માણસો પાણી ભરતા હોય છે તો એ પાણી કેવું હોય છે? તો અશુદ્ધ હોય છે. અને એ જ બધા પાણી બધી જગ્યાએ વાપરતા હોય છે અને સિટીમાં એવું હોતું નથી. શું કામ? કે સિટીની અંદર પાણી ટાંકીમાં ભરેલું હોય છે અને ટાંકીની મદદથી નળમાંથી આપણને પાણી મળે છે. અને ગામડાની અંદર શું છે તો બધા માણસો કેવા છે? વહેલી સવારે ઉઠી જાય અને પોતાના ધંધે ખેતરે પોતાનો પસીનાનો કમાણી ખાતા હોય છે. અને શહેરની અંદર શું કરે છે? ઓને મજા આવે ત્યારે મસ્ત આ પોતે ઊંઘ કરી અને પછી ઉઠે અને પછી ઓફિસે જતા હોય છે. આવી રીતે શહેરનું વાતાવરણ છે અને ગામડાનું વાતાવરણ છે. પછી પ્રશ્ન નંબર બે જોઈશું તો ગાંવ તથા નગર કે જીવનને ક્યાં અંતર છે? ઓર તમે કોણ સા રુચિકર લગતા હે? આપણે જોયું કે ગામડાની અંદર શું હોય છે અને શહેરની અંદર શું હોય છે. બધા ગામડાની અંદર બધા શું કરતા હોય છે? તો સૌ પરિવારની અંદર રહેતા હશે અને શહેરની અંદર બધા પોતે એકલા એકલા રહેતા હશે. પોતાના મમ્મી પપ્પા જુદા હશે. પછી મોટો ભાઈ હશે તો એના ફેમિલી જોડે જુદો રહેતો હશે. નાનો ભાઈ એના ફેમિલી જોડે જુદો રહેતો હશે. અને ગામડાની અંદર એવું નથી. ગામડાની અંદર સપરિવાર બધા રહેતા હશે. અને પછી તો આપણે કહ્યું આનામાં સારું લાગે તો આપણે વિચાર જોઈશું કે ગામડાનું વાતાવરણ જે છે આપણે સારું લાગે. શું કામ? કે ગામડાના વાતાવરણની અંદર પ્રદૂષિત નથી અને ગામડાનું વાતાવરણ જે છે બધા સપરિવારમાં રહેતા હશે તો આપણે એ સારું લાગે છે. તો એનો જવાબ આપવાનો તો શું કારણ છે? તો આપણે જોયું કે ગામનું જે છે એનું વાતાવરણ જે છે એકદમ સારું હોય છે. વહેલી સવારે બધા સુગતા હોય છે. વહેલી સવારે ઉઠી અને મંદિરે જતા હોય છે. મંદિરના નગારા જે છે એ વાગતા હોય છે. બધું આપણને સંભળાતું હોય છે. પછી ચકલીઓ ચીચી પક્ષીઓનો કલરવ પ્રાણી પક્ષીઓની જો પ્રાણી જે છે ચરવા માટે જતા હોય તો એના નેડીમાં જે ઘંટ બાંધેલા હોય એના આપણે કલરવ સંભળાય છે. તો આ બધું વાતાવરણ આપણે સારું લાગે છે. પછી ક્યાં તળાવ પર જળ પીને કે લીએ યોગ્ય રહે નહીં તો ક્યુ? શું કારણથી તળાવનું પાણી પીવાનું નહીં? તળાવના પાણી જે
કરવાનું નથી હોતું તો શું કામ કે ચારે બાજુ ખુલ્લું વાતાવરણ હોય અને એ ખુલ્લા વાતાવરણ જે છે એનું પ્રદૂષિત જે રજકણ હોય છે બધું જ પાણીની અંદર આવતું છે આજુબાજુનો જે કચરો જે છે એ બધું જ પાણીની અંદર આવે છે અને એ જ પ્રદૂષિત પાણી જે છે એની અંદર ખુલ્લું તળાવ હોય છે એનામાં બધા કપડાં ધોતા હોય છે શહેર ગામડાની અંદર કપડાં ધોવા માટે આવે છે પછી બાળ પ્રાણી પક્ષી જે છે એના અંદર નાતા હોય છે નાના નાના છોકરા આશરે ગામમાં રહેતા હોય છે બધા એની અંદર નાતા હોય છે માટી આજે કુંભાર જે છે પોતાના માટીના વસ્તુ બનાવે છે તો એ જ પાણીમાંથી ઉપયોગ કરે છે અને ઉપરનો જે વાતાવરણ છે એ જ બધો કચરો પાણીમાં પડે છે એ જ પાણી આપણે પાછા પીવામાં વાપરીએ છીએ એટલા માટે તળાવનું પાણી જે છે યોગ્ય નથી હવે નીચેથી હું એ મુદ્દો કે આધાર પર વિજ્ઞાન વરદાન કે અભિશાપ એ વિષય કે એક પક્ષ પર આપણે વિચાર કારણ સહિત પ્રસ્તુત કીજીએ તો આપણને શું કરવાનું છે વિજ્ઞાન અભિશાપ છે કે પછી વરદાન છે એના ઉપરથી આપણે વાત વિભાજે છે કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમને શું કરવાનું છે બે ટીમ પાડવાની તમારા આજુબાજુ મિત્રો જોડે કે પછી તમારા મમ્મી પપ્પા જોડે તમને વાત વિવાદ કરવાનો છે સ્કૂલમાં હોત તો આપણે ચોક્કસથી વાત વિવાદ જે છે એ આપણે રમત રમી હોત અને ગામનું જે અમે શહેર એના વિશે પણ આપણે વાત વિવાદ કર્યો હોત પણ આપણે આ કોરોના મહામારીના લીધે સ્કૂલમાં નથી આવી શકતા તો આ જે છે વાત વિવાદ એ તમારે ઘરે કરવાનો છે આ વાત સોચ અમે અમને પાઠ જે છે વાત વિવાદ એક મહિના સુધી આપણે રાખ્યું એટલે પાછા જે છે એ કાલે આપણે ભણીશું એની અંદર પણ એવું છે ત્રણ ટોપિકથી તમે કરી શકશો શું છે વિજ્ઞાન વરદાન ક્યાં અભિશાપ પછી પાછળ આપેલું છે કલમ વ્યાતત્વા અને વિચાર કારણ સહિત બતાવીએ હવે એ પણ કરવાનું છે અને ગામડું અને શહેર આ ત્રણ ટોપિક ઉપર તમામ